कोरोना काल पछी प्री स्कूल ने प्ले हाउस शुरू थता बाळको वालीओ अने संचालकों में खुशी जोवा मळी रही छे। भावनगर में प्री स्कूल अने प्ले हाउस शुरू थई गया छे। लांबा समय पछी प्री स्कूल अने प्ले हाउस शुरू थता प्ले हाउस ना संचालकोए आनंद व्यक्त करी राज्य सरकारना निर्णय ने वधाव्यो हतो। भावनगरना स्मोल वंडर्स प्ले हाउस खाते एकठा थयेला संचालकोए तेमना प्रतिभाव आप्या हता। પછી પ્લે સ્કૂલ્સ શરૂ થઈ છે, પેરેન્ટ્સ ખૂબ જ ખુશ છે, અને ખાસ કરીને જો વાત કરું તો જે આ બ્રેકેટ છે 3 વર્ષના બાળકોનું એજ બ્રેકેટ છે, એ બાળકો માટે જે ફિઝિકલ ટચ હોય સ્કૂલનો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે। એટલે એ દરમિયાન એ લોકો જે 2 વર્ષ ઘરમાં રહ્યા અને પછી હવે જે એ લોકો સ્કૂલમાં આવ્યા તો એટલા બધા એ લોકોમાં ચેન્જીસ જોવા મળે છે। ઘણા બધા બાળકોના મૂડ સ્વિંગ્સ, હવે નાની ઉંમરના બાળકો એના એટલા બધા મૂડ સ્વિંગ્સ પણ હવે જોવા મળી રહ્યા છે। એટલે પેરેન્ટ્સને એ ચિંતા હવે દૂર થઈ ગઈ છે, કેમ કે આ એજ ગ્રુપ એવું છે કે જેને સોશિયલ ઇન્ટરેક્શનની ખૂબ જ જરૂર હોય એને ખીલવા માટે। અને એ 2 વર્ષ એ બાળક એક રૂમની અંદર એક પેરેન્ટ્સના સંપર્કમાં જ રહ્યું, એટલે એ ડેવલપમેન્ટમાં જે ઉણપ રહી ગઈ છે એ જોવા મળી જ રહી છે। હવે અમે લોકો બધા પ્રાર્થના કરી રહ્યા છે કે જે નવું સત્ર જૂનમાં શરૂ થાય એ ટોટલી કોવિડ ફ્રી થાય, કેમ કે આ બાળકો સ્કૂલમાં જેટલું ડેવલપમેન્ટ પામી શકે છે એટલું ઘરમાં નથી પામી શકતા। અમે સ્ટાફને વેક્સિન લેવાય છે કે નહીં, અને જે બાળકો આવે છે તે લોકોને શરદી હોય તો વધારે કેરફુલ રહેવાનું અથવા તો ઘરે પાછા મોકલાવી દઈએ એવું ધ્યાન રાખીએ છીએ। અને બાળકો અને વાલીઓ બહુ જ ખુશ રહે છે, ને ઇનફેક્ટ અમે પણ ટીચર્સ ઘણા ખુશ થઈ ગયા છીએ। બાળકો એટલે કોવિડ પછી હંમેશા ધ્યાન રાખવાનું, એટલે બધાને જ સેનિટાઈઝ કરાવીએ છીએ, અને નાસ્તો કરતી વખતે પણ હાથ ધોઈએ છીએ, બધું ખૂબ જ ધ્યાન રાખીએ છીએ, અને અમારા ટીચર્સને પણ અમે એવી રીતે ટ્રેન કરીએ છીએ। આફ્ટર કોવિડ હવે બધું ખુલ્યું છે એટલે બાળકો પણ એટલા ખુશ છે, વાલીઓ પણ એટલા ખુશ છે, અને અમે પણ એટલા જ ખુશ છીએ। ભાઈ સામે કિડ્સ માટે, બાળકો માટે ખૂબ અઘરું થઈ ગયું છે, કારણ કે લાસ્ટ 2-3 યર્સ એવા ગયા છે કે જ્યારે એ લોકો પૂરેપૂરો ટાઈમ ફેમિલીની સાથે અને ખાલી પોતાના ઘરમાં જ રહ્યા છે, એટલે બહારના વર્લ્ડનો કંઈ કોન્ટેક્ટ નથી રહ્યો, એટલે બહાર બિલકુલ જવાનું ન થાય અને અજાણ્યા સાથે કોઈ જાતનું ઇન્ટરેક્શન ન થાય, એટલે સ્કૂલ્સની અંદર સેટ થવું અને સેટ થઈને બેસવું અને ખાસ કરીને બીજા લોકો સાથે ઇન્ટરેક્ટ કરવું એ ખૂબ ટફ થઈ ગયું છે ચિલ્ડ્રન માટે। અને એક એ લોકોને કોન્ફિડન્સ છે એ ઓછો થઈ ગયો છે, પ્લસ ચિલ્ડ્રન આપણે કહી શકીએ કે થોડા સ્ટબન જિદ્દી થઈ ગયા છે। ઘણા ટાઈમ પછી આપણી પ્રી સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે, ઇવન આ પેન્ડેમિક ટાઈમ એવો રહ્યો હતો કે જે પેરેન્ટ્સને, કિડ્સને, ઇવન સ્ટાફ મેમ્બર્સને એ બધાને ખૂબ જ અઘરું પડતું હતું કે ઓનલાઈન કરાવું, ઓનલાઈન સ્ટડી કરાવું, કે બીકોઝ ઓફ ઓનલાઈન સ્ટડી કરાવવામાં છે ને એક આપણે વિઝ્યુઅલાઇઝ નથી કરાવી શકતા, બાળક સાથે ટચ નથી રહી શકતા, એટલે 1.25 કલાકનું જે સેશન્સ લેવાનું આવે છે એ મિનિમમ હોય છે। સો એ પેરેન્ટ્સને પણ ખૂબ જ અઘરું પડતું હતું કે એ લોકો ઓનલાઈન બેસે, સ્ટડીમાં બેસતા નહોતા, રેગ્યુલર નહોતા રહેતા, એન્ડ ધેન ઓફલાઈન અને ઓનલાઈનની કમ્પેરિઝન કરવા રહીએ તો ઓફલાઈન ઇઝ બેટર ધેન। પ્રી સ્કૂલ અને પ્લે હાઉસના સંચાલકો હર્ષાબેન રામૈયા, રીમાબેન, એલિઝાબેન, સોનાલીબેન, જયભાઈ સહિતના સંચાલકોએ શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી।